કેમ છો મિત્રો હું છું મુક્તારૂ છે એને સ્વાગત છે તમારું આપણા ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું તાંદરજાની ભાજીનું શાક આ શાકને આપણે સૌથી સરળ રીતે અને સરસ ટેસ્ટી બનાવીશું અને આ તાંદરજાની ભાજી શરીર માટે લાભદાયક હોય છે તો આ ભાજી અવારનવાર ખાવી જ જોઈએ તો ચાલો જ શરૂ કરીએ તો આ મેં એક તાંદેજાની જોડીને આ રીતે ઝીણી કાપીને લઈ લીધી છે એટલે કે મેં તાંદેજાની ભાજીને આ રીતે ઝીણી કટી લીધી છે અને હા તાંદેજાની અંદર વધારે પ્રમાણમાં ધૂળ અને માટી ચોંટેલી હોય છે માટે ઓછામાં ઓછું તમારે આ ભાજીને ચારથી પાંચ વખત તો જરૂરથી પાણી વડે ધોવાની છે કેમ કે તમે આ ભાજીને જો પાણી વડે બરાબર સાફ નહીં કરો તો તેના અંદર રહેલી ધૂળ અને માટીને લીધે તમારા ખાવામાં આવશે અને પછી ખાવામાં મજા નહીં આવે તો તે માટે તમારે આને સરસ રીતે ધોઈ લેવાની છે અને આ રીતે કાણાવાળા વાસણમાં લઈ લેવાની છે જેથી તેમાં રહેલું વધારાનું પાણી આ નીચે રહેલા વાસણમાં પડી જાય અને તાંદરજાની ભાજી સુકાઈ જાય તાંદરજા પછી આમ એક મોટી ડુંગળીને આ રીતે કાપીને લઈ લીધી છે ચાલો હવે એક કડાઈ લઈશું અને આ કડાઈની અંદર અંદાજે એક ચમચા જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય ત્યાર પછી તરત જ ડુંગળી નાખી દઈશું હવે આ ડુંગળીને બરાબર નરમ થવા દેવાની છે આપણે આ ડુંગળીને એટલા સુધી ચડવીશું કે તે લાલ થવાની તૈયારી કરે ત્યાર સુધી આ ડુંગળીને ચડવવાની છે એટલે કે લાલ નથી કરવાની બસ આ લાલ થવાના સ્ટેજ પર આવી જાય ત્યાર સુધી આને ચડવવાની છે અમુક લોકો શું કરે છે કે તેલ ગરમ થાય ત્યાર પછી ડુંગળી નાખી દે છે અને ડુંગળીને એકથી બે મિનિટ સુધી ચડવીને ત્યાર પછી તરત જ તાંદળિયાની ભાજી નાખી દે છે તેનાથી શું થાય છે કે ડુંગળીમાં રહેલી ભીનાશ અને ચીકાશ દૂર નથી થતી અને આ શાક ચીપું એટલે કે ચીકણું બને છે અને પછી આ શાક ખાવામાં મજા નથી આવતી તો તે માટે આપણે આ ડુંગળીમાં રહેલી ચિકાસને બાળીશું એટલે કે આપણે આ ડુંગળીને લાલ નથી કરવાની બસ આ ડુંગળી લાલ થવા પહેલા સુધી ચડવવાની છે આ જુઓ ડુંગળી લાલ થવાની તૈયારીમાં છે અને ક્યાંક ક્યાંકથી તો કૂણાઓ ઉપરથી લાલ પણ થઈ ગઈ છે તો હવે આની ઉપર તાંદજો નાખી દઈશું હવે આ તાંદજાની ડુંગળીઓ સાથે બરાબર મેળવી દઈશું મિત્રો આ તાંદાજો દેખાય છે તેના કરતાં અડધો થઈ જશે એટલે કે તાંદાજામાં રહેલું પાણી બળી જશે અને તાંદાજો અડધો થઈ જશે ત્યાં સુધી આપણે આને ચડવવાનું છે આ જુઓ આ રીતે તાંદાજો અડધો થઈ જશે અને આને આટલું થતા પાંચ મિનિટ જેવું થશે તાંદાજુ આ રીતે થઈ જાય ત્યાર પછી આની અંદર અંદાજે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો છો મીઠું નાખ્યા પછી અડધી ચમચી જેટલી હળદર નાખીશું હળદર નાખ્યા પછી અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું મિત્રો મરચું વધારે નાખશો નહીં કેમકે આપણો તાંદાજો ઓછો છે તેના લીધે આપણું શાક એકદમ તીખું થઈ જશે માટે તમે તમારા સ્વાદ પ્રમાણે મરચું ઓછું વધારે નાખી શકો છો હવે આ મસાલાઓને બરાબર મેળવીને બે થી ત્રણ મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચઢવીશું અને ચમચા વડે તાંદાજાને સતત હલાવતા રહેવાનું છે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે ગેસને બંધ કરી લઈશું અને આ ગરમા ગરમ તાંદેજાના શાકને સર્વ કરીશું ચાલો હવે તમે પણ આ તાંદેજાની ભાજી બનાવીને ટેસ્ટ કરો હું તો કહું છું કે આ ભાજી બધા લોકોએ ખાવી જોઈએ કેમ કે આ તાંદેજાની ભાજી સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે તો તે માટે તમારે અવારનવાર આ ભાજી ખાવી જોઈએ હવે તમને આ વિડીયોમાં કંઈ પણ સમજણ ના પડી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને જ્યારે તમે આ ભાજી ઘરે બનાવો અને ટેસ્ટ કરો ત્યાર પછી મને કોમેન્ટમાં લખજો કે તમને આ ભાજી કેવી લાગી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં